મહીસાગર જિલ્લાના ડાયાલિસિસ યુનિટના દર્દીઓ માટે સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શરદભાઈ બારિયા, અમદાવાદ કિડની ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર હેમાંશુ પટેલ અને સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગના હેડ ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય તથા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના હેડ એચ પી પરમાર સહિત તબીબો અગ્રણીઓ દર્દીઓ હાજર રહ્યા હતા. બંને રાજ્યમંત્રીઓ દ્વારા જન આશીર્વાદથી પરિશ્રમની પરાકાષ્ઠાથી અવિરત જનસેવાના કાર્યો અંગે સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કિડની રોગના દર્દીઓની પ્રાથમિક તપાસ, ડાયટ ચાર્ટ, સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન, હોલિસ્ટિક હેલ્થ કેર, દર્દીઓ સાથે ગરબા અને પરામર્શ, સહાનુભૂતિ, સહયોગ અને એકાત્મતા તથા વિશેષ અંગદાનનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું. સંતરામપુર તાલુકા અને સંતરામપુર વિધાનસભાના ક્ષેત્રમાં ડાયાલિસિસ યુનિટ સેન્ટરનું જે શરૂઆત કરી હતી અહીંયાના ધારાસભ્યશ્રી અને અત્યારના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરજી અને એના હસ્તે જ્યારે ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત થઈ હતી, આજે તમામ જે દર્દીઓ છે જે ડાયાલિસિસની સુવિધા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે આ સુવિધા લઈ રહ્યા છે એમનું આજે સ્નેહ સંમેલન છે. અને આ સ્નેહ સંમેલનના મર્મ એટલો છે કે જે પણ આવી રીતે ડાયાલિસિસ સેન્ટર એટલે કે કિડનીના રોગો હોય ને જે પીડાતા હોય ને ડાયાલિસિસ કરવા જવું પડતું પહેલાં અમદાવાદ ને બરોડા, પણ હવે તમામ તાલુકા મથકે આપણા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ એક પ્રથા શરૂ કરી છે કે જ્યાં જ્યાં કિડનીના રોગોથી પીડાતા લોકો માટે જો કદાચ બરોડાને અમદાવાદ જવું પડતું હતું, હાલાકી વેઠવી પડતી હતી, હવે નહીં વેઠવી પડે. ધીમે ધીમે આ ક્ષેત્રમાં અન્ય તાલુકા અને અન્ય જિલ્લાને સાંકળીને આપણે ડાયાલિસિસ સેન્ટર નવા કેવી રીતે આપણે ઊભા કરીએ એ ક્ષેત્રમાં આગળ વધવાના છીએ. અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જ્યારે દર્દીઓ આવ્યા છે તો એમનું પણ આજે ખૂબ એમનું સ્મિત જોઈને એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય સરકાર સર્વ સુખાય સર્વ હિતાય માટેનું જે કામ કરે છે એને પ્રારબ્ધતાથી કામ કરી રહી છે. એમાં આજે અમે ઉપસ્થિત રહ્યા છીએ, તમામ ડૉક્ટરશ્રીઓ, તજજ્ઞશ્રીઓ અને વિશેષ કરીને સંગઠનના તમામ હોદ્દેદારો, અમારા જિલ્લાના ભાજપા પ્રમુખ દશરથભાઈ, અમારા પ્રાંત સાહેબને બધા ઉપસ્થિત છે, એમને આભારી છું. આ ડાયાલિસિસ સેન્ટરનો સ્નેહ સમારંભ હતો, એટલે કે પેશન્ટોના સગા સંબંધી પેશન્ટોને એક જગ્યાએ ભેગા કરી એમને સન્માનિત કરવા માટેનો અને થોડું પબ્લિક અવેરનેસ માટેનો. આ સેન્ટરમાં 8 ડાયાલિસિસ મશીન છે અને લગભગ મહિને 4000 જેટલા ડાયાલિસિસ કરવામાં આવે છે અને 45 દર્દીઓ આની લાભ લઈ રહ્યા છે, એટલે કે અઠવાડિયામાં 3 વાર 45 પેશન્ટો ડાયાલિસિસ કરાવી રહ્યા છે. આ પેશન્ટો ખાલી ગુજરાતના જ છે એવું નથી, પણ એ પેશન્ટો રાજ્ય બહારના પણ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ જે નજીકના એરિયામાં છે ત્યાં જે ડાયાલિસિસની ફેસિલિટી નથી એ પણ ડાયાલિસિસ કરાવી રહ્યા છે. અને સરકારે એ ભેદભાવ પર રાખ્યો નથી કે ગુજરાતનો દર્દી છે એટલે પૈસા નહીં લેવાના અને રાજસ્થાનનો પેશન્ટ છે એટલે પૈસા લેવાના. બધા જ પેશન્ટોને ડાયાલિસિસ ફ્રી ઓફ કોસ્ટ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી સાથે કરવામાં આવી રહ્યું છે સરકાર અને કિડની હોસ્પિટલ દ્વારા, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર. અને આ લાભ અહીંના દર્દીઓ લઈ રહ્યા છે. અને બીજો એક સારો મેસેજ છે કે આ લાભ હેઠળ ઘણા બધા દર્દીઓ એનરોલ થાય અને બીજા ડાયાલિસિસ સેન્ટર નજીકના એરિયામાં ખોલવા જોઈએ. સંતરામપુરમાં પણ ઘણા ડાયાલિસિસ સેન્ટર છે, જેમ લુણાવાડામાં ખોલવું જોઈએ એટલા પેશન્ટો પણ છે ત્યાં. અમીન કોઠારી, D9 ન્યૂઝ, મહીસાગર. અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.